દોરડા ક્યાં છે? તારે અત્યારે દોરડા કૂદવા છે. ચલ મેં ભાણું પીરસ્યું છે, હાથ મોઢું ધોઈ લે અને ગરમ ગરમ રોટલા જમી લે. રોટલા સાથે શું છે? તારું ભાવતું બટાટાનું શાક, કાંદા ને મરચું. પાપડ પર શેકી આપજે ને સાથે અથાણું પર. અથાણું નથી ને એ લાવવાના પૈસા પણ નથી. સારું, તૈયાર રાખ, હું આવું છું. એ આવું છું એટલે? હવે દોરડા શોધવાનું બંધ કર. નહીં શોધું, તને ખબર હોય તો તું આજ પછી જમીને એ બધું કરજે. અત્યારે ને અત્યારે શું છે? આજે ગોપીને બહુ સૂર ચડ્યો છે. મને કહે છે કે એ મારાથી વધારે દોરડા કૂદી શકે છે. મારી લાગી શરત. આ ઘરમાં આટલા બધા કામ પડ્યા છે, કામ પતાવવાની શરત રાખને. એ શરત તું જીતી બસ. મારી માં હવે મને કે કે દોરડા ક્યાં છે? નહીં જ કહું, શોધી લે, પણ તને મળશે નહીં. એટલે તે છુપાડ્યા છે ને? જો તુલી મને કહી દે, નહીતર. નહીતર શું? જો સુરી, તું ખાવા પર ધ્યાન નહીં આપે તો મોટી કઈ રીતે થઈશ? તો સારું ને, હું આવી નાની ને નાની જ રહીશ. શું કાઈ પણ બોલે છે? લોકો મને કહેશે કે માં છે એ પણ નામની, કઈ ધ્યાન જ નથી રાખતી. તુલી, તમારી માં પછી ને બહેનપણી પહેલા છે. બધાને ભૂલી જા. તું મને કહેને કે દોરડા કેમ મૂક્યા છે? તારી સોય હંમેશા તારા મનમાં તારે જે કરવું હોય ને ત્યાં જ આવીને અટકી પડે છે. હવે તારે જે કરવું હોય કર, પણ હું તને દોરડા તો નહીં જ આપું. ને હવે ભૂખ લાગે ને તો નાખજે મારા નામની રાડું. હવે પછી તું જો. પછી શું જો? જ્યારે હોય ત્યારે મારી વાત પૂરી સાંભળતી નથી ને મને ધમકાયા કરે છે. હવે મારા દોરડા ક્યાં શોધું? આ શું છે? તુલી મને દોરડા આપવાની બદલે દોરડાથી તીમેડી નાખશે. ભાગ સુરી ભાગ. શું થયું સુરી? શેનો અવાજ આવ્યો? સુરી, આપે શું કરી નાખ્યું? મારો ગલ્લો તોડી નાખ્યો તે. છેલ્લા 6-8 મહિનાથી હું મહેનત કરીને પૈસા ભેગા કરતી હતી ને તે મારો ગલ્લો તોડી નાખ્યો. તુલી, હું દોરડા શોધતી હતી ને એમાં હાથ લાગ્યો તો. ચૂપ રે. તે જાણી જોઈને તોડ્યો હશે મારો ગલ્લો. જાણી જોઈને શું કામ તોડું? ને તારે ગલ્લો મૂકવો જોઈએ તો નીચે મૂક ને, કબાટમાં મૂક સાચવીને. આમ ઉપર મૂકવાની શી જરૂર હતી? પછી તૂટી જ જાય ને. વાસુરી, એક તો ખોટું કરે છે ને ઉપરથી મારા માથે છાણત આપે છે. સુરી, તું કેટલી લુચ્ચી થઈ ગઈ છે. તારું કશે ધ્યાન જ નથી. બસ આખો દિવસ ઢીંગા મસ્તી, એના સિવાય તને બીજું કાંઈ જ નથી આવડતું. આવડે છે તુલી, પણ અત્યારે તો મારી રમવાની ઉંમર છે ને. ઓહ, તારી રમવાની ઉંમર તો ક્યારેય નહીં પતે. હું તો ઘરના કામ કરું છું, સિલાઈ પણ કરું છું, મનુભાઈના કારખાને કામ કરવા પણ જાઉં છું. આટલું બધું કરું છું ને ઉપરથી તું મારા બધા કામ વધારે છે. એ તુલી, આ તો મનુ કાકાને ત્યાં કામ કરી ભેગા કરેલા પૈસા છે ને તારા? હા, પણ આમાંથી એક રૂપિયો નહીં લેતી. હું લેતી નથી તુલી, ગણું છું. ગલ્લો તૂટ્યો છે તો પૈસા ગણીને જ મૂકીએ ને. એ વાત સાચી. એ તુલી, તને વાગી ગયું? હવે વાગવાનું જ બાકી હતું. માફ કરી દે ને તુલી. હાલ હવે જટ ગણ. શું વિચારે છે? એક તો મારા દોરડા મળ્યા ને, ને તારા જે પૈસા છે એ કેટલા મહિનાના છે? 6 મહિનાના. તો એક અઠવાડિયાના કેટલા પૈસા થાય? તારે શું કામ છે જાણીને? કેને 300 રૂપિયાની આસપાસ મળે છે. તો આટલા જ પૈસા કેમ ભેગા થયા? આટલા જ એટલે તિજોરી ભરી જાય એટલે બધા થોડી મળે. ના તુલી, કશે ખર્ચા તો નથી કર્યા ને? તારા બાપુની જેમ કેમ પૂછે છે? અરે મેં નથી ખર્ચ્યા કશે.
તો કોઈને ઉધાર તો નથી આલ્યા ને? સુરી, ગલ્લો હમણાં તૂટ્યો તો અંદરથી પૈસા કઈ રીતે કાઢું? એ વાત સાચી તુલી, પણ નક્કી તુલી, ગણતરીમાં કઈ ગડબડ છે. તને પૈસા ઓછા મળે છે. આજ પછી તને મનુ કાકા પૈસા આપવા બોલાવે ને ત્યારે મને બોલાવજે, હું વાત કરીશ. તું શું વાત કરવાની છે દાદી? વધારે ડોડદાય થવાની કોઈ જરૂર નથી. ગામની બધી સ્ત્રીઓને જેટલા પૈસા મળે છે એટલા જ મને મળે છે. મનુભાઈ પર મને પૂરો ભરોસો છે. પણ તુલી, તમને ગણતરી કરતા નથી આવડતી, એનો ફાયદો ઉઠાવે છે મનુ કાકા. ને તારા પૈસા મારી ખાય છે. એમ? કેટલા પૈસા મારી ખાતા? એ મારે ગણવા પડશે. એટલી જલ્દી ગણતરી કરતા મને નથી આવડતું. એક દિનો સમય આલ. તું તારે ગણ્યા કર, તારા વાય મારે નથી ચાલવું. ને હા, આ બધું જલ્દીથી પતાવીને જમવા આવી જા, સમજી? ક્યાં શોધું આ દોરડા? આ રહ્યા દોરડા, અહીંયા છે. તુલી, હું પાછી જમું છું. પહેલા દોરડા રમીશ, પછી જમીશ. શીખવાડવાની વાત ચાલી રહી છે સરપંચ સાહેબ? તમે જય માતાજી. સરપંચ સાહેબ, જય માતાજી. આ તો બસ અહીંયાથી પસાર થતો હતો અને તમારી વાત સાંભળી. સાહેબ, હું કાઈ નથી શીખવાડતી. ખોટું બોલો છો. ગણતરી શીખવાડવાની વાત કરતા હતા ને? જો સુરીબેન, તમે હોશિયાર છો, બહાદુર છો, એ વાત સારી કહેવાય. પણ આ ગામના અમુક સિદ્ધાંતો છે, એની વિરુદ્ધમાં ના જતા